એક ભાઈ સાહેબ બેંકમાં નોકરી કરતા હતા, બેંક મેનેજર હતા, પણ એમને સાહેબ વાંચવાનો બહુ શોખ. જેવા 5-1 વાગે બેંકમાંથી ઘરે આવે ને તમે જો તો પુસ્તકો લઈને બેસી જાય વાંચવા માટે, વાંચવાનો જબરો શોખ કહેવાનો મતલબ. એક દિવસ એના ઘરે આવ્યા 5-1 વાગે બેંકમાંથી અને પુસ્તક વાંચતા હતા, પણ મોઢેથી પુસ્તક વાંચતા હતા એમ થોડું જોરથી બોલતા હતા. તે તમે જુઓ તો આ તો પુસ્તક વાંચતા હતા, તે પુસ્તકમાં પહેલી લાઈન કેવી લખેલી ખબર? કે મહત્તમમાંથી મહત્તમ મૂર્ખ માણસોને સુંદર પત્ની મળે છે. એટલે એમની ઘરવાળી પાછળ શાક સમારતી હતી તે બોલી, એ જી અમે બસ કરો, હવે મને મારા વખાણ બહુ સંભળાતા નથી. મેનેજર સાહેબનું મગજ એવું જોયું સાહેબ તમે જુઓ તો, પણ બિચારા શું કરે, બેંકના મેનેજર હોય તો બેંકમાં ઘરવાળી આગળ થોડા મેનેજર કોઈ. હમણાં એક માજી તમે જો સાહેબ, 80 વર્ષની ઉંમર હતી, તમે માનો નહીં, 80 વર્ષની ઉંમરે કોર્ટમાં છૂટાછેડા લેવા ગયા. જો સાહેબ બાર છૂટાછેડા લેવા તો છૂટાછેડા. સાહેબે પૂછ્યું કે માજી તમને શું તકલીફ છે, કેમ છૂટા છોડા લેવા છે? એટલે માજી કે, અરે જજ સાહેબ શું વાત કરું, એ આખો દિવસ મારા ઉપર ખીજાય છે, મને ગાળો બોલે છે, અને પછી હું એમને બોલવા જાઉં ને તો એ બહેરા છે એટલે એમનું કાનનું મશીન સાંભળવાનું કાઢીને સાઈડમાં મૂકી દે છે, મારે શું બોલવાનું? હવે 80 વર્ષની માજીઓ છૂટાછેડા લેવા કોર્ટમાં જતી હોય તો પછી આજકાલના નવ જુવાનીઓ તો સાહેબ એમના આગળ ઢીંગલા ઢીંગલી કહેવાય કે. તમે પેલી વાત વાપરી હશે સાહેબ, તમને ખબર હોય તો, કે ચામાં ડૂબેલું બિસ્કિટ અને આંધળા પ્રેમમાં ડૂબેલો માણસ અમને બચાવવા સાહેબ મુશ્કેલ એટલો જબરજસ્ત. એમના માટે એક જ ગીત યાદ આવે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અને સાહેબ કેવું ખબર, ચામાં જેટલું બિસ્કિટ ડૂબેલું હોય ને એને કદાચ આપણે બચાવીએ લઈએ જોર જોરથી, તો એના અંદર કેવો છોતરો નીકળી ગયો હોય, એક ટુકડો આ બાજુ ને એક ટુકડો આ બાજુ. માણસને એવું જ છે, આપણે એને વધળા પ્રેમમાંથી બચાવી લઈએ ને, પણ બાપરાનો ચેપટીઓનો છોતરો નીકળી ગયો હોય એનું શું? પહેલાં તો જાની મન જાન લાગતી હોય, પછી આ તો ભાન આવે ને પછી બધી ખબર પડે. આ બધું માનમાં રહી કર્યું હતું. પણ ગમે તે સાહેબ, તમને અમારો વિડીયો ગમ્યો છે એવી આશા રાખું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.